विद्यार्थी मित्रों आज तुम्हारी सामे तुलनात्मक नुकसान पत्र पूर्ति विगत एक तत्व में तुमने पूर्ति विगत नवमो एग्जाम्पल तुमने करायू एमा चालू वर्ष की रकम शोधवानी हती। जारे आपको आ दाखलो आपने लईए छीए आ दाखलामां तमारी आगलू वर्ष एटले के आपणा पांचवा वर्षनी रकम छे एने शोधवानी छे। तमने दरेक दाखलामां कंईक नवुं हशे एने लईने आपणे तमारी समक्ष आवशुं। આપણે આગલો દાખલો જોયો તુલનાત્મક પાકા સપયારો, એનો આગલો દાખલો જોયો ખૂટતી વિગત જેમાં ચાલુ વર્ષની રકમ ગોતવી। હવે આપણે દાખલો લઈએ ખૂટતી વિગત તુલનાત્મક પત્ર એમાં આગલા વર્ષની રકમ ગોતવાની। તો આપણે મિત્રો દાખલાની શરૂઆત કરીએ એ પહેલા તમારે હેડિંગ આપી દેવાનું શ્રી ડોડી લિમિટેડનો ખૂટતી વિગતનો रकम बराबर चालू वर्ष की रकम गुणिया 100 प्लस फेरफार की टकावारी। बन्ने सूत्रमां मात्र एक ज फेर छे। जो चालू वर्ष की रकम होती होय तो 100 नी आरे टकावारी मित्रों ऊपर आवशे छेदमां 100 आवशे। ज्यारे पाछला वर्ष की रकम होती छे तो 100 छे એ ઉપર આવી જશે ગુણાકારમાં અને છેદમાં 100 પ્લસ ફેરફારની ટકાવારી આવશે। તો મિત્રો આ બધા રકમ આપી છે, આ રકમમાં પરથી ઓલા સૂત્રનો ઉપયોગ કરી તમારે માત્ર 2016 ની બધી વિગતો લખવાની છે। એક તમને કહું, તમને 2016 ની રકમ આવડે એટલે વધારો ઘટાડો ડાયરેક્ટ આવે, એને સૂત્ર કરવાની જરૂરી નથી। ભલે બુકમાં આપેલું એને સૂત્રની જરૂર ના હોય તો પહેલો દેખાવ આપણે કાર્ય શું કરીએ આ રકમ 2016 ની બધી ગોતી રહી છે। ચાલો એનો વેચાણની ઉપર તમારો આ સૂત્ર, આ સૂત્રનો ઉપયોગ કરી પહેલાનો વેચાણની ઉપર એની કિંમત આપણે શોધીએ। ચાલુ વર્ષની રકમ કેટલી આપશે મિત્રો? તો કે 10 લાખ રૂપિયા અહીં રાખવાનો। 10 લાખ ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ ટકાવારી 25। 10 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125। તમે તમારા કેલ્સની અંદર તમારા પહેલી ગણતરી કરવાની 10 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125 8 લાખ રૂપિયા તમને પહેલી વસ્તુ મળશે 8 લાખ। વેચાણની ઉપજ 8 લાખ મળે, વેચાણની ઉપજ છે મિત્રો ખાલી જગ્યા એમાં હું લખીશ 8 લાખ જે આપણે શોધેલા છે। 8 લાખ કેમ આવ્યા ક્લિયર? સમજો કે આપણી સૂત્રમાં કિંમત મળી, હવે જેની 10 લાખમાંથી 8 લાખ રૂપિયા બાદ કરી નાખો અને આપમેળાની કિંમત તમને મળી ગઈ 2 લાખ। વેચાણની ઉપજનું કાર્ય અહીંયા પૂરું થઈ ગયું, 16 ની રકમ મળી એના પર તરત આકૂલો મળી ગયો, ટકાવારી કરવાની જરૂર નથી કે હાચી જાય છે। નંબર 2 અન્ય ઉપજો, અહીંયા આપણે બીજી સમજૂતી કરીએ અન્ય ઉપજ। ચાલો સૂત્રમાં કિંમત મૂકો, અન્ય ઉપજ 4 લાખ રૂપિયા આપેલા છે, 4 લાખ ગુણ્યા 100 છેદમાં 100 વત્તા 100, 4 લાખ ગુણ્યા 100 એને ભાગ્યા 200,
चार लाख गुणिया सो आ बे नो सरवाळो એટલે 200 તો 4 લાખ ગુણ્યા 100 ભાગ્યા 200 તો તમારી સામે 2 લાખ રૂપિયા એની કિંમત મળશે 2016 અન્ય ઉપાય એની કિંમત જે આપણે સમજૂતીમાં મળી 2 લાખ રૂપિયા લખવાના ફરી વખત 4 લાખમાંથી 2 લાખ રૂપિયાને શું પર નાખવાના 12 4 લાખમાંથી 2 લાખ બાદ કરો सूत्र पहलू कॉलम वत्ता बीजू कॉलम पहलू कॉलम में बीजू कॉलम प्लस करवानी छे હવે આપણે જોવાનું કે કુલ ઉપયો તમને પાસે અહીંયા તમને મળી ગઈ 10 લાખ 14 લાખ હવે આપણે ખર્ચાઓ ચાલો અહીંયા સમજૂતી માંગો છું ખર્ચાઓ ઓલી જે ગણતરી કરીએ ની જેમ ચાલો ખર્ચાઓમાં પર્યવેક્ષક સૂત્રમાં કિંમત 4 લાખ ગુણ્યા 100 ભાગ્યા 100 પ્લસ ની ટકાવારી 100 સેમ આની જેમ જ જો 4 લાખ ગુણ્યા 100 રો તો એ કિંમત લખી નાખવાની 2 લાખ રૂપિયા ખર્ચની કિંમત 2 લાખ 4 માંથી 2 લાખ ને બાદ કરી નાખો તમારી કુલ ઉપજ 10 લાખ 10 લાખ માંથી 2 લાખ રૂપિયાને બાદ કરી નાખો 8 લાખ 10 માંથી 2 લાખ બાદ કરી નાખો એટલે આમાં 2 લાખ હવે 8 લાખ રૂપિયા ઉપર 30% 8 લાખ ના 30% 2,40,000 ઓકે 3 લાખ માંથી 2,40,000 બાદ કરી નાખો 60,000 8 લાખ માંથી 2,40,000 ને બાદ કરવાના છે તો 5,60,000 7 લાખ માંથી 5 ને 60 બાદ કરો 1,40,000 મિત્રો ચોપડીમાં બહુ જ ગણતરી આપી વધારો પટાણની રકમ ગોતાવીને આવક કર્યો પેલાની રકમ ગોતાવીને આપણે એની કોઈ જરૂર નથી તમારી સામે મેં કહ્યું કેટલી વસ્તુ કોઈ હતી પહેલું એક વેચાણની ઉપજ આયાત બીજી અન્ય ઉપજ ત્રીજો કુલ ખર્ચ ત્રણ વસ્તુ મેં ખાલી ગોતાવી દીધી સમજૂતીમાં દાખલો તમારી સામે આખે આખો દાખલો કમ્પ્લીટ થઈ ગયો હવે તમે જવાબ જોઈએ આપણે આ લોકોની સમજૂતી અને આપણો દાખલો તમે જોઈ શકો છો આ લોકોની સમજૂતીમાં એક આખો પેજ ભરી દીધું સમજૂતીમાં આખો પેજ ભરી દીધું મિત્રો જોકી મરાય એ સમજૂતીને આખા પેજની સમજૂતીને મેં ખાલી ત્રણ ભાગમાં વેચી નાખી એક બે ત્રણ બાકી આપણે આપણે મુજબ કર્યું તમારી સામે દાખલો આવી ગયો આખો દાખલો એ કમ્પ્લીટ થઈ ગયો તો તે બરાબર સમજાઈ ગયું બીજું એક્ઝામ માટે નફા નુકસાન પત્રકમાં પૂરતી વિગત અતિ મહત્વનો પૂછવાની શક્યતા 99.99% છે મિત્રો બરાબર ધ્યાન આપજો અને દાખલો બરાબર લાઈક કરજો સમજજો બરાબર છે થેન્ક યુ